मित्रों छेला लेक्चर नी अंदर आपणे ग्रामर नुं रिविजन जे छे अने एनी एक्सरसाइज ए कम्प्लीट करी। अत्यारे आपणे चेप्टर 2 एनो पार्ट 1 ए अत्यारे समझवानो छे। ध सिम्पल प्रेजेंट टेन्स बराबर सादो वर्तमान काल। मित्रों त्रण सादा काल ए आपणे समझवाना हशे। एमांनो सौथी पहेलो ए अत्यारे आपणे समझवानो छे सादो वर्तमान काल सिंपल प्रेजेंट टेंस बराबर छे। सिंपल प्रेजेंट टेंस માં સૌથી પહેલા આપણે આપવામાં આવેલું છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનના રૂપો વાક્ય રચનાની કેવી રીતે બને છે તો એમાં આપણે જોઈએ ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન तो एकवचन बहुवचन प्रथम पुरुष बीजो पुरुष तीजो पुरुष बराबर। प्रथम पुरुष आवाज़ तो आपने समझ लिए। हैव
ના સાદા વર્તમાનના રૂપ જે છે તે ક્યાં વર્તે છે પણ એક વખત આપણે સર્વનામ જે છે બધું લખવા પડશે લખવામાં એક વચન ને પ્રથમ પુરુષ ને એવું બધું નથી લખતો સીધા બધા જ એટલે સર્વનામ લખી નાખું છું એટલે કે આઈ વી યુ યુ હી શી એ અને એમ બહુવચન છે તે આ બધા સર્વનામ છે બરાબર આ પ્રથમ પુરુષના આ બીજા પુરુષના આ ત્રીજા પુરુષના આ બધા એકવચનના પહેલી બાજુના બધા બહુવચન બરાબર છે તો હવે હેવ અને હેસ તો વર્તમાન કાળની અંદર જ્યારે આપણે વાત કરીએ હેવ અને હેસના ઉપયોગની તો કોની સાથે હેવ વપરાશે અને કોની સાથે હેસ વપરાશે જે રીતે આપણે અહીંયા એનિસ અને આર એને મૂક્યા છે એવી જ રીતે આપણે હવે હેવ અને હેસના સ્વરૂપ જે છે એને લખીએ તો આઈ સાથે હેવ નો ઉપયોગ થશે બરાબર આઈ હેવ અ કાર બરાબર મારી પાસે એક કાર છે એવી રીતે આપણે વાક્ય જે છે બનાવશું પછી છે વી તો વી સાથે પણ હેવ વપરાશે વી હેવ પેન્સિલ્સ અમારી પાસે પેન્સિલ છે બરાબર યુ સાથે એ એક વચન હોય કે બહુવચન બંને સાથે એક જ સ્વરૂપ ક્રિયાપદ વપરાય છે હેવ બરાબર છે બીજો પુરુષ એક વચન યુ બીજો પુરુષ બહુવચન યુ બંનેની સાથે હેવનો ઉપયોગ થશે હી શી અને ઇટ ત્રીજો પુરુષ એક વચન આ ત્રણની સાથે યુઝ કરવામાં આવે છે હેઝ બરાબર હી હેઝ શી હેઝ ઇટ હેઝ બરાબર હી હેઝ અ બુક શી હેઝ અ પેન ઇટ હેઝ અ ટેઇલ બરાબર આ પ્રકારના વાક્યો આપણે એના ઉપર બનાવશું ધ્યેય જે છે એની સાથે યુઝ કરવામાં આવે છે હેવ ધ્યેયની સાથે યુઝ થશે હેવ તો હેવ અને હેઝના જે રૂપ છે એને જો સમજીએ તો આપણે એમ કહી શકીએ કે ત્રીજો પુરુષ એક વચન સાથે બરાબર ત્રીજો પુરુષ એક વચન છે એની સાથે આપણે હેઝનો ઉપયોગ કરીશું એ સિવાય જે સર્વનામો છે એ બધા જ સર્વનામોની સાથે આપણે હેવ એ શબ્દ છે સાદા વર્તમાન કાળની અંદર આપણે ઉપયોગમાં લઈએ છીએ બરાબર છે ત્યાર પછી હવે ત્રીજો ઉપયોગ જે આપણને આપવામાં આવેલો છે એ છે મુખ્ય ક્રિયાપદ જો આ આપણે જે જોઈએ એ સહાયકારક ક્રિયાપદ છે બરાબર હેવ જો કે બે રીતે વપરાશે હેવ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે પણ વપરાય છે અને હેવ છે એ સહાયકારક તરીકે પણ વપરાય છે હવે આપણે જે સમજવાના છે કે મુખ્ય ક્રિયાપદ ટુ ઈટ ના રૂપ તે આપણને આપેલા છે તો સાદા વર્તમાન કાળનો મુખ્ય ઉપયોગ વગર સહાયકારક ક્રિયાપદ વગર મુખ્ય ક્રિયાપદ સાથે જ્યારે કરવામાં આવે છે તો આપણે શું દર્શાવી શકીએ તો કે સાદા વર્તમાન રોજિંદી અથવા તો ટેવ વશ થતી ક્રિયાઓ જે દર્શાવવાની હોય બરાબર હું રોજ શાળાએ જાઉં છું કોઈ રોજિંદી ક્રિયાથી હું રોજ વહેલો ઉઠું છું તો એ ટેવ વશ થતી ક્રિયા થઈ બરાબર હું રાત્રે 10 વાગે સુઈ જાઉં છું તો એ ટેવ વશ થતી ક્રિયા થઈ બરાબર તો રોજિંદી ક્રિયાઓ જે છે ટેવ વશ થતી ક્રિયાઓ જે છે આવા બધા પ્રકારની ક્રિયાઓને આપણે સાદા વર્તમાનમાં મુખ્ય ક્રિયાપદની સાથે જ્યારે યુઝ કરીએ તો આપણને અહીંયા એક આપેલું છે ટુ ઈટ ક્રિયાપદ આપણે એ ક્રિયાપદને સમજીએ સાદા વર્તમાન કાળની અંદર ટુ ઈટ ક્રિયાપદ જે છે એ સર્વનામો સાથે કેવી રીતે યુઝ કરવામાં આવે છે તેનું આપણે ઉદાહરણ આપેલું છે આપણે ઉદાહરણ જે છે એને સમજીએ એટલે આપણને ખ્યાલ આવશે કે એનો ઉપયોગ જે છે શું છે કેવી રીતે એ ઉપયોગમાં આવે છે બરાબર તો ત્રીજું રોજિંદી અથવા તો ટેવ થતી ક્રિયા બરાબર એને દર્શાવવા માટે થઈ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાન કાળ જે છે એનો ઉપયોગ કરીએ છીએ જેમાં આપણને ટુ બી ક્રિયાપદ ટુ હેવ ક્રિયાપદ આ
બે જે છે એ આ પ્રસંગ છે અત્યારે આ પ્રસંગ બોલવાનું છે ટુ ઈટ મુખ્ય ક્રિયાપદ તરીકે બરાબર ટુ ઈટ એટલે ખાવું તો હવે ટુ ઈટ જે છે એનો ઉપયોગ કેવી રીતે થશે અહીંયા ઉપર પાછા હું બધા શબ્દોને લખું છું પહેલો પુરુષ એકવચન આઈ બહુવચન વી બીજો પુરુષ એકવચન યુ બહુવચન ફરી યુ ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ અને બહુવચન બનશે ધે બરાબર હવે આ ટુ ઈટ ક્રિયાપદ છે એ ટુ ઈટ ક્રિયાપદને આ બધા સર્વનામોની સાથે આપણે યુઝ કરીએ બરાબર તો આઈ સાથે યુઝ કરશું એટલે ટુ ઈટ ક્રિયાપદ બોલ રૂપમાં આવશે આઈ ઈટ એટલે હું ખાઉં છું બરાબર રોજિંદી ક્રિયા બરાબર હું ખાઉં છું રોજિંદી ક્રિયા અહીંયા વાક્ય શું છે વી અમે ખાઈએ છીએ બરાબર એ પણ રોજિંદી ક્રિયા એવી જ રીતે યુ ઈટ તું એ ખાય છે એક વચનમાં છે અથવા તો આપણાથી જો મોટા છે તો આપણે એને તમે એવા નામથી પણ બોલાવી શકીએ એટલે યુ ઈટ તો તું ખાય છે અહીંયા પણ યુ સાથે ઈટ બરાબર તમે ખાઓ છો બધાના ગુજરાતી શું કરશો તે ખાય છે બરાબર હી એટલે આપણે સમજી લઈએ કે છોકરો છે અથવા તો પુરુષ છે શી એટલે સમજી લઈએ કે તે સ્ત્રી છે અને ઈટ એટલે તે એક નિર્જીવ વસ્તુ પ્રાણી એ રહેલું છે તો હી ઈટ્સ શી ઈટ્સ અને ઈટ ઈટ્સ એ રીતે થશે ઈટ ક્રિયાપદને એસ લાગશે અને ધ્યેય સાથે પાછું ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ધ્યેય ઈટ બરાબર તો ત્રીજા પુરુષ એક વચન સાથે જે મુખ્ય ક્રિયાપદ છે તે મુખ્ય ક્રિયાપદને આપણે એસ અથવા તો ઈએસ લગાડવાનું છે બરાબર હવે એસ અથવા તો ઈએસ માત્ર ત્રીજા પુરુષ એક વચનમાં જ લાગશે સૌથી પહેલી વસ્તુ એસ એટલે જો બુદ્ધાની સાથે મૂળ રૂપ જ વપરાય છે જ્યારે ત્રીજો પુરુષ એક વચનની વાત આવી ત્યારે જ એસ કે ઈએસ લગાડવાની વાત થઈ બરાબર તો આ એસ અને ઈએસ એ કેવી રીતે લગાડવામાં આવશે કોને એસ લગાડવાનું છે કોને ઈએસ લગાડવાનું છે આ વસ્તુ તો એના માટે થઈને આપણી પાસે કેટલાક નિયમો છે બરાબર છે કેટલાક ચોક્કસ નિયમો એટલે આપણે અનુસરવાના છે સામાન્ય રીતે બધા જ ક્રિયાપદોને આપણે એસ લગાડીએ છીએ બરાબર ઈએસ કોને લાગશે તો કે જે ક્રિયાપદના અંતે બરાબર આ વસ્તુ આપણે બહુ સમજવાની છે કે જે ક્રિયાપદને અંતે ડબલ એસ એસએચ સીએચ એક્સ કે ઓ આવેલું હોય તો ઈએસ લગાડવામાં આવે છે બરાબર છે જે ક્રિયાપદો કે એ ક્રિયાપદના છેલ્લા અક્ષરો અહીંયા લખાયેલા છે બોર્ડ પર જો ડબલ એસ એસએચ સીએચ એક્સ અથવા તો ઓ આવેલા હોય અને એને આપણે સાદા વર્ણમાં રૂપમાં પરિવર્તિત કરવું હોય તો એ ક્રિયાપદને આપણે શું લગાડશું તો કે ઈએસ એવો એ શબ્દ લગાડવામાં આવે છે જેમ કે પાસ પાસ અને પસાર કરવું પાસ એટલે શું થાય પસાર કરવું તો પાસમાં છેલ્લે ડબલ એસ આવેલા છે એટલે એનો અર્થ એવો થયો આને માત્ર એસ નહીં લાગે આને આપણે શું લગાડવું પડશે ઈએસ લગાડવું પડશે તો પાસ જે છે એનું સાદા વર્ગમાં કરવું રૂપ શું થશે પાસિસ બરાબર પાસ તો એનું પાસિસ એવી રીતે વોશ
જો છેલ્લો અક્ષર તો એસ એચ આપેલો છે તો આને સીધો એસ નહીં લાગે અને આપણે શું કરવું પડશે તો કે ઈ કેસ લગાવવું પડશે તો બનશે વોશિશ બરાબર વોશ તો વોશિશ બરાબર છે એસ એચ સી એચ તો ટીચ
કે વ્યંજન વત્તા વાય હોય તો આ નિયમ લાગુ પડે છે, પણ સ્વર વત્તા વાય આવેલો હોય તો માત્ર એસ લગાડવાનો. બરાબર, જો સ્વર વત્તા વાય હોય તો માત્ર એસ લગાડવામાં આવે છે. બરાબર, આ નિયમ વ્યંજન વત્તા વાય માટે છે. સ્વર સાથે વાય આપવામાં આવેલો હોય તો આપણે કોઈ જંતુ પ્રત્યે આ આઈ વાય ને દૂર કરી દેવાનો, પછી એને આઈ એસ લગાવવાનો, એવું કહીને સીધો એસ જ લગાવી દેવાનો. વાય એના સ્થાન ઉપર જેમ છે એમ એમ રહેશે. જેમ કે પ્લે, પ્લે માં તમે જુઓ છેલ્લો વાય છે, પણ વાય ની પહેલા આપેલો એ કેવો છે, સ્વર છે. તો એનો કેવો છે કે આમાં કઈ ફેરફાર નહીં કરવાનો, આપણે માત્ર શું લગાડી દેવાનું છે, એસ લગાડી દેવાનું છે. વ્યંજન વત્તા વાયમાં આ નિયમ લાગુ પડતો નથી. એવી જ રીતે બીજો કી, કી એટલે ચાવી. બરાબર, તો કી શબ્દ છે એમાં પણ એ વ્યંજન, સોરી કી શબ્દ નહીં આવે, કી જે છે એનો એક પછી બહુવચન બની જશે. પણ આપણે બાય કી છે ક્રિયાપદ, બરાબર, કી જે છે નામ છે. બાય, બાય જે છે, બાય એટલે ખરીદ. તો એમાં છેલ્લો વાય છે, વાય ની પહેલા આપવામાં આવેલું એ સ્વર છે. તો એનો કેવો થયો, અહીંયા આપણે સીધું એસ લગાડી દઈશું, બાય. બરાબર, એવી રીતે સે, એસ એ વાય, સે એટલે બોલવું, કેવું. બરાબર, છેલ્લે વાય આવેલો છે, વાય ની પહેલા એ છે, તો એનો કેવો થયો, ત્યાં આપણે સીધું એસ લગાડી દઈશું, સેઇસ. બરાબર, આ વસ્તુનો એ નિયમો આપણે ખાસ યાદ રાખવાના છે. ત્રીજા પુરુષ એક વચનની અંદર જ આપણે એસ અથવા તો ઈએસ એ પ્રત્યે લગાડવાના છે. એસ કોને લાગશે, ઈએસ કોને લાગશે, એ વસ્તુની એ આપણે સમજૂતી એ અહીંયા જોઈ. ત્યાર પછી આપણને સાદા વર્તમાનમાં ડુ અને ડઝ, કોની સાથે ડુ વપરાશે અને કોની સાથે ડઝ જે છે એનો ઉપયોગ થશે, એ વસ્તુ એ અહીંયા આપવામાં આવેલી છે. આપણે એ વસ્તુને સમજીએ, ડુ અને ડઝ. આપણે 10 નો ઉપયોગ કરશું અને ધ્યેય સાથે પાછો આપણે
तो मित्रों आ सादा वर्तमान कालनी अफर्मेटिव सेंटेंस स्ट्रक्चर जेने कही शकीए आपणे बराबर विधान वाक्य रचना के टू बी क्रियापद साथे कई रीते बने छे हेव अने हेज साथे कई रीते बने छे मुख्य क्रियापद साथे केवी रीते बने छे अने डू अने डज साथे केवी रीते बने छे ए वस्तु आजना आपणे आ पहेला भागनी अंदर के जोई के समझी આપણે એના ઉદાહરણો જે છે એને પણ જોયા દરેક સર્વનામોની સાથે એનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ વસ્તુને જોઈ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના WH ક્વેશ્ચન્સ બનાવતા શીખવાના છે અને પછી એના આન્સર કેવી રીતે આપવામાં આવે છે WH ક્વેશ્ચન્સ બનાવતા શીખશું અને એના આન્સર્સ જે છે એ આપણે કેવી રીતે તૈયાર કરવાના થાય છે એ વસ્તુ સમજવાની છે તો આપણા નેક્સ્ટ લેક્ચર સુધીમાં જ્યાં નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારા હોમવર્ક તરીકે આ વસ્તુઓ જે છે એ બધી તમારે રફ નોટમાં એ બે વખત જેટલું આ સમજણ આપવામાં આવેલી છે બરાબર ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી લખીને WH ક્વેશ્ચન જ્યાં સુધી શરૂ થાય છે ત્યાં સુધીનો જેટલો પાર્ટ છે એ પાર્ટ તમારે સારા અક્ષરો વડે બે વખત એ લખવાનો છે રફ નોટમાં બરાબર છે ગ્રામર બુકમાં તો તમે લખતા જ હશો સાથે સાથે બીજી વસ્તુ પણ આ એક એક્સ્ટ્રા વર્ક તરીકે રફ નોટની અંદર આ બે વખત જે આપણે અત્યાર સુધીમાં જેટલી સમજૂતી આપી છે એ બધી સમજૂતી એ તમારે રફ નોટની અંદર સારા અક્ષરો વડે એ લખી નાખવાની છે તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચન્સ એ આમાંથી કેવી રીતે બને છે એના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધીમાં આ બધી